દમ છો સ્ટુડિયસ બાળકો મજામાં તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ચુંબકત્વ અને દ્રવ્ય જેમાં આપણે વાત કરી હતી કે ગઝિયો ચુંબક એ કઈ રીતે સોલેનોઈડ જેવો જ છે બરાબર આપણે પરિમિત લંબાઈનો સોલેનોઇડ લઈએ એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર અને ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જો આપણે ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવીએ તો આપણને બેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓલમોસ્ટ સરખી જ જોવા મળે છે તો આજે આપણે વાત કરીશું એક પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોય જેના ઉપર કંઈક આંટા વીંટેલા હશે જેમાંથી પ્રવાહ પસાર થાય છે તો એના લીધે જે આ સોલેનોઇડ છે એની અક્ષ ઉપર કોઈ બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર સોરી ચુંબકીય ક્ષેત્ર આ સોલેનોઇડના લીધે કેટલું જોવા મળશે એ સૂત્રની આપણે તારવણી કરશું બરોબર તો શરૂઆતમાં આપણે ચેપ્ટર નંબર ચારમાં સોલેનોઇડ વિશે ભણી ગયા છીએ બરાબર તો આપણને ખબર છે કે સોલેનોઇડ પર કુલ આંટાની સંખ્યા આપણે કેપિટલ એન વડે દર્શાવીએ છીએ પછી એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાને આપણે સ્મોલ એન વડે દર્શાવીએ છીએ તો આપણે એવો સોલેનોઇડ વિચારીએ કે જેની કુલ લંબાઈ છે ને 2L હોય જો સોલેનોઇડના કેન્દ્રને છે ને મેં ઉગમ બિંદુ પર ગોઠવું છે એટલે એ સોલેનોઇડને બે ભાગમાં વિભાજિત કરશે આ બે ભાગ છે ને એ એલ અને એલ લંબાઈના છે એટલે કે સોલેનોઇડની કુલ લંબાઈ 2L છે એના કેન્દ્રને આપણે ઉગમ બિંદુ પર ગોઠવો છે હવે અહીંયા સોલેનોઇડના જે આડછેદ છે એની ત્રિજ્યા છે સ્મોલ એ પછી સ્મો આપણે સોલેનોઇડની વાત કરી કે એની કુલ લંબાઈ છે ટુએલ હવે એની ઉપર એકમ લંબાઈ દીઠ રહેલા આંટાની સંખ્યા જેને આપણે સ્મોલ એન વડે દર્શાવીએ સ્મોલ એન બરાબર કેપિટલ એન અપોન એલ એટલે કે લંબાઈ થશે અહીંયા લંબાઈ ટુએલ થશે મેં જનરલ સૂત્ર લખ્યું છે કુલ આટાની સંખ્યા છેદમાં કુલ લંબાઈ તો એના ઉપરથી આપણને એકમ લંબાઈ દીઠ રહેલા આંટાની સંખ્યા મળી જશે સોલેનોઇડ માટે બરોબર તો અહીંયા આપણે શું જોવાનું છે તો કે એન આંટા અને ટુએલ લંબાઈ ધરાવતો આ સોલેનોઈડ એના લીધે આ સોલેનોઈડની અક્ષ પર અહીંયા એક પી બિંદુ આવેલું છે જે સોલેનોઈડના કેન્દ્રથી આર અંતરે છે સોલેનોઇડના કેન્દ્રથી કેટલા અંતરે છે તો કે આર અંતરે તમારે ત્યાં ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે કોના લીધે તો કે આ સોલેનોઇડ જેની ઉપર એ નાટા છે બરોબર જેમાંથી કંઈક આઈ પ્રવાહ પસાર થાય છે એના લીધે પી બિંદુએ જે સોલેનોઇડની અક્ષ પર આવેલું છે તમને કેટલું ચુંબકીય ક્ષેત્ર મેળ મળશે એ તમારે સૂત્ર તારવવાનું છે તો આ કેસમાં આપણે શું કરીએ તો કે થાશે શું તો કે આપણે કંઈક આવું સૂત્ર ચેપ્ટર નંબર ચારમાં ભણી ગયા કે એક કાંટો હોય જેમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આ આંટાની મુખ્ય અક્ષ પર આ મુખ્ય અક્ષ થશે આંટાના કેન્દ્રથી જેને આપણે ગૂંચડું પણ કહીએ છીએ એક આટાવાળું ગૂંચડું બરોબર એમાં એન આંટા હોય તો ચુંબકીય ક્ષેત્ર એન ગણું થઈ જાય એટલે આપણે ગુણાકારમાં એન મૂકી દઈએ છીએ પણ સામાન્ય રીતે એક જ આંટો હોય જે આપણે ચેપ્ટર ચારમાં સૂત્ર હતું જો એક જ આંટો હોય તો એક સંતરે આવેલા બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્ર આટલું મળશે મ્યુ ઝીરો આઈ આર સ્કવેર ના છેદમાં ટુ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હોલ રેસ ટુ થ્રી બાય ટુ જ્યાં આપણે એક જ ગૂંચડું એક જ બંધ લૂપ એક જ વર્તુળાકાર લૂપ એટલે કે એક જ આંટો લીધો હતો અહીંયા પ્રવાહ જે પસાર થાય છે લૂપમાંથી એ છે આઈ લૂપની ત્રિજ્યા છે આર અને લૂપના કેન્દ્રથી એક્સ અંતરે આવેલા કોઈ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો જો આવા એન આંટા એમાં હોય તો આપણે ખાલી શું કરવું પડે તો કે રિઝલ્ટને એન વડે ગુણી નાખવાનું બીજું કાંઈ નવું નથી કરવાનું બરાબર તો આ એક આંટો થયો તો આ જ રીતે આજે આપણી પાસે બહુ મોટો સોલેનોઇડ છે આ સોલેનોઇડમાંથી ધારો કે હું નાનકડો એવો ખંડ પસંદ કરું ખૂબ જ નાનકડો એવો ખંડ પસંદ કરું જો એક જ એક જ આંટો હોત તો તો બહુ ઈઝી થઈ જાત આ અંતર કંઈક આપણને મળત સીધો આપણને જવાબ મળી જાત જે સૂત્ર આપણે હમણાં જોયું એમાં કિંમત મૂકીને પણ અહીંયા શું થશે એક આંટો અહીંયા છે જે નજીક છે પી બિંદુથી એક આંટો એનાથી દૂર છે એક આંટો એનાથી દૂર થશે એમ જેમ જેમ આપણે દૂર જતા જાશું એમ આંટાનું પી બિંદુથી અંતર વધતું જશે તો એનો મતલબ પ્રત્યેક આંટાના લીધે પી બિંદુએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સમાન નહીં હોય ઘટતું જશે જેમ તમે દૂર જતા જાશો એમ અહીંયાના આંટા વડે પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કરતાં વધારે હશે એનો મતલબ જેમ દૂર જતા જાશો એમ આંટાના લીધે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે તો પી બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું તો કે આપણે કરી શકીએ સંકલન જે આપણને બેસ્ટ આવડે છે પદ્ધતિ મેથ્સની બરોબર કે ભાઈ જુદા જુદા ઘણા બધા આંકડા હોય જેમ આપણે ચલ બોર્ડ વડે થતું કાર્ય મેળવવા માટે શું કરતા હતા તો કે બોડનું સ્થાનાંતરની સાપેક્ષે સંકલન કરી નાખતા હતા તો એ જ રીતે અહીંયા હું શું કરું કે એક આંટાના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર મેળવું અને પછી એને આખી લંબાઈ ઉપર સંકલિત કરી નાખવું એનું સંકલન કરી નાખવું એવો ખંડ પસંદ કર્યો છે વર્તુળાકાર વર્તુળાકાર ખંડ ખંડ એટલે આવું હશે જો આ જે વધારે ઘાટો ભાગ કર્યો છે એની પાછળની બાજુ છે આ ભાગ આગળ છે બરોબર તો આ ખંડ છે એ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે તો કે ઉગમ બિંદુથી અંતરે છે આ ખંડની પોતાની જાડાઈ કેટલી છે તો કે જાડાઈ છે હવે આપણી પાસે છે એન હોય તો સ્મોલ એન બરાબર થશે એન અપોન બરોબર તો આ જ રીતે અહીંયા નાનકડા એવા ખંડની લંબાઈ કેટલી છે તો કે નાનકડા એવા ખંડની લંબાઈ છે ડીએક્સ તો અહીંયા કુલ કેટલા આટા છે dx ઝડાઈના આ ખંડ ઉપર તો કે dx ઝડાઈના આ ખંડ ઉપર કેપિટલ n આટા છે જો અહીંયા કન્ફ્યુઝન થઈ શકે સ્મોલ n આપણે ઉપયોગ કરી લીધો છે કેપિટલ n એ કુલ આટા માટે કરી લીધો સોલેનોઇડ માટે બરોબર પણ અહીંયા હું એવું દર્શાવું છું કે કારણ કે ટેક્સ્ટ બુકમાં છે ને આ વસ્તુ દર્શાવેલી છે કે dx લંબાઈના આ નાનકડા એવા વર્તુળાકાર ખંડ ઉપર આવેલા આંટાઓની સંખ્યા છે એ કેપિટલ એન લીધેલી છે બરોબર તો અહીંયા આપણે એ જ વસ્તુ કરશું તો કેપિટલ એન બરાબર શું થાય તો કે સ્મોલ એન તો ડી વસ્તુ તો નાનકડા એવા ખંડ ઉપર આંટાની સંખ્યા મળી ગઈ તો કે હા આંટાની સંખ્યા મળી ગઈ આ ખંડ સોલેનોઇડના કેન્દ્રથી કેટલા અંતરે છે તો કે એક્સ અંતરે છે બરોબર તો આ ખંડથી જેમાં એ નાટા છે બરોબર થશે તો અંતર આપણને ખબર છે ટોટલ આર આ અંતર એક્સ ખબર છે તો ખંડ અને પી બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે તો કે આર માઇનસ એક્સ જે અહીંયા દર્શાવેલું છે તો આપણને અંતર પણ મળી ગયું કે આ ખંડથી કેટલા અંતરે છે પી બિંદુ અને આ જે વર્તુળાકાર ખંડ છે એની ત્રિજ્યા સ્મોલ એ છે જ આપણને આપેલું જ છે આપણે ધારેલું જ છે બરોબર તો બસ આપણી પાસે જરૂરી બધી વસ્તુ છે આ સૂત્રમાં મૂકવા માટે બરાબર આ સૂત્રમાં મૂકવા માટે આપણી પાસે બધી જ જરૂરી વસ્તુ છે તો હવે એક એક કરીને મૂકી દઈએ બરોબર તો જે વસ્તુ મેં બોલ્યો જે હું બોલ્યો એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે અહીં અંતરે આવેલા ડીએક્સ લંબાઈ નો વર્તુળાકાર ખંડ આપણે ધ્યાનમાં લઈએ તેના લીધે ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ પર આપણે છે છે જે અંતરે આવેલ હવે આ નાનકડા એવા ખંડ ઉપર કુલ આંટાની સંખ્યા કેટલી તો કે સ્મોલ એન dx ડીએક્સ સોલે ત્રિજિયા કેટલી તો કે સ્મોલ એ ખંડ થી આર માઇનસ એક્સ અંતરે આવેલ બિંદુ પી પર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો જે અંતર ખંડથી અથવા વર્તુળાકાર રીંગથી આવેલું હોય એને આપણે પહેલાં લખીએ છીએ પ્લસ વર્તુળાકારની ત્રિજિયા લખીએ છીએ બરાબર વર્તુળાકાર લૂપની જે આ કેસમાં એ છે તો અહીંયા થશે મ્યુ ઝીરો એન આઈ એ સ્ક્વેર જ્યાં પહેલાં આર સ્ક્વેર આવતું હતું જનરલ સૂત્રમાં ચોથા ચેપ્ટરમાં આપણે આર લખતા હતા અહીંયા સોલેનોઇડની ત્રિજિયા આપણે સ્મોલ એ લીધી છે એટલે મ્યુ ઝીરો એન આઈ એ સ્ક્વેર ના છેદમાં બે ગુણ્યા આર માઇનસ પ્લસ એ સ્કવેર અને મૂકી દઈએ બરોબર તો સ્મોલ એન ઇન્ટુ ડીએક્સ મૂકી દઈએ બાકી બધું જ પદ રહેશે હવે અહીંયા થશે શું તો કે આપણે પેલો ખંડ ક્યાં વિચાર્યો તો તો કે પેલો ખંડ અહીંયા આના આપણે યામ આપવા હોય તો આપણે યામ શું આપી શકીએ તો કે આ ઉગમ બિંદુ છે તો આ ખંડનું સ્થાન શું એની જગ્યા શું તો કે એલ ઝીરો કઈ અક્ષ પર છે તો કે એક્સ અક્ષ ઉપર છે અને કઈ બાજુ છે તો કે ધન એક્સ બાજુ છે તો કે એલ ઝીરો થશે અને સૌથી ઓછું વિદ્યુત ક્ષેત્ર કોનું થાય તો કે સૌથી સોરી સૌથી ઓછું ચુંબકીય ક્ષેત્ર કોનું થાય તો કે સૌથી છેલ્લા આંટાનું જે સૌથી દૂર છે પી બિંદુથી તો એના સ્થાન આપવા હોય આપણે અને આ ઉગમ બિંદુ હોય તો આના યામ શું થશે માઇનસ એલ ઝીરો આ વસ્તુ ખાસ સમજવાની છે આપણે સૌથી પહેલો આંટો લીધો આપણે નજીકમાં નજીક જે છે એલ ઝીરો સૌથી છેલ્લો આંટો છે માઇનસ એલથી ઝીરો એટલે કે માઇનસ એલ બરાબર જેના યામ છે જે આ અંતર થશે તો અહીંયા આપણે સંકલન કરવાનું છે તો ક્યાંથી ક્યાં કરવાનું તો કે માઇનસ એલથી એલમાં સૌથી દૂરથી સૌથી નજીક તો માઇનસ એલથી એલમાં આપણે સંકલન કરશું આ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી આપેલી લીથામાં પણ નથી આપેલી આપણે સમજવાની છે કે અહીંયા આપણે ઉગમ બિંદુ ગોઠવું તો સૌથી નજીકનો આંટો છે એ કેટલા અંતરે થાય તો કે એના યામ થશે ઉગમ બિંદુથી એલ અને આ તરફ થશે ઉગમ બિંદુથી માઇનસ એલ અંતર તો એલ જ થશે પણ આપણે દિશા દર્શાવી છે એટલે માઇનસ એલથી એલમાં આપણે સંકલિત કરીશું એને સંકલન કરશું એનું બરોબર તો અહીંયા આવા બધા નાના નાના ખંડોના લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મેળવવા આપણે સંકલન કરવું પડે જે માઇનસ એલથી પ્લસ એલમાં થાય શું કામે માઇનસ એલથી પ્લસ એલ એની ચર્ચા આપણે હમણાં જ કરી બરોબર તો સૌથી દૂરનો આંટો તમે ક્યાં લઈ શકો તો કે સૌથી દૂરનો આંટો તમે અહીંયાથી લઈ શકો આ તો ત્યાં એક્સ બરાબર શું થશે માઇનસ એલ અને સૌથી આ તરફનો આંટો ક્યાં લઈ શકાય તો કે વધારતા વધારતા અહીંયા પહોંચીએ તો એ થશે પ્લસ એલ બરાબર તો એક વખત તમે એક્સ બરાબર મૂકી શકો માઇનસ એલ અને એક વખત એક્સ બરાબર તમે મૂકી શકો પ્લસ એલ એટલે કે લિમિટ થશે માઇનસ થી પ્લસ એલ તો જો અહીંયા મેં શું કર્યું એક ખંડના લીધે જે ચુંબકીય ક્ષેત્ર મેળવું એનું મેં સંકલન કરી નાખ્યું કુલ લંબાઈમાં કુલ લંબાઈ ક્યાંથી ક્યાં છે તો કે એલથી માઇનસ એલથી પ્લસ એલ તો હવે જે સૂત્ર મને મળ્યું એ મેં મૂકી દીધું એમને એઝ ઇટ ઇઝ બરોબર હવે અહીંયા શું થશે તો કે મ્યુ ઝીરો અચળ છે એન અચળ છે આઈ અચળ છે બરાબર એ સ્ક્વેર અચળ છે અને બે અચળ છે તો જેટલા પદ અચળ છે એ તો સંકલનની બહાર આવી જશે બરાબર તો મ્યુ ઝીરો એન આઈ એ સ્ક્વેર ના છેદમાં બે આટલા પદને હું સંકલનની પ્રક્રિયાની બહાર લઈ લઉં હવે ખરેખર તો એ પણ અચળ છે અને આર પણ અચળ છે ખાલી બદલાય છે શું બિંદુની વાત કરો તમે તો એક્સ કેટલું થાય તો કે એક્સ તો આવડું નાનકડું એવું થશે બરોબર એક્સ પછી ત્રીજા કેટલી થશે તો કે એ આવડી નાનકડી થશે સ્મોલ એ પણ આ કેન્દ્રથી આ અંતર જે સ્મોલ આર છે એ તો ખૂબ જ મોટું થશે કે નહીં એટલે કે તમે આમ લખી શકો આર ઇઝ વેરી ગ્રેટર દેન એ અને આર ઇઝ વેરી ગ્રેટર ધેન એક્સ આવી બેય વસ્તુ તમે લખી શકો કે નહીં હા પાડો તો કે ડાયપોલની સોરી ડાયપોલની નહીં પણ સોલેનોઇડની અક્ષ પર ખૂબ જ દૂર આવેલા બિંદુ માટે તમે આરની સાપેક્ષે એને પણ અવગણી શકો ને આરની સાપેક્ષે એક્સને પણ અવગણી શકો કારણ કે ખૂબ જ નાના છે એનો મતલબ આ આર માઇનસ એક્સ એટલે કે હજાર માઇનસ એક કેટલા થાય નવસો એનો સ્ક્વેર ઓલમોસ્ટ હજાર જેવો જ થશે અને સામે એ પણ એક છે એટલે એમાં તમે એ સ્ક્વેર ઉમેરશો નહીં ઉમેરો એક્સ સ્ક્વેર એમાંથી એક્સ એમાંથી બાદ કરશો નહીં કરો એનાથી આરને કોઈ ફેર જ નહીં પડે આરની કિંમત જ એટલી મોટી છે એક્સ અને એની સાપેક્ષ છે કે એ જવાબમાં કોઈ ફેરફાર જ નહીં લઈ આવે તો એનો મતલબ અહીંયાથી તમે એક્સને ઝીરો ગણી શકો એને પણ ઝીરો ગણી શકો તો ખાલી વધે શું આર સ્ક્વેર અને એની ઉપર આખાની ઉપર ઘાત શું વધશે તો કે ત્રણ દૂતી તો હવે બે ને બે શું થઈ જશે કટ થઈ જશે તો એનો મતલબ આખું પદ કાઢી અને તમે શું મૂકી શકો તો કે આર ક્યુબ મૂકી શકો તો જો અહીંયા એ જ વસ્તુ કરેલી છે મેં મેં શું લખ્યું છે તો કે જો ઓક્ષ પર ખૂબ દૂર આવેલા બિંદુને ધ્યાનમાં લેવામાં આવે તો ત્યાં આર ઇઝ વેરી ગ્રેટર દેન એ થશે તથા આર ઇઝ વેરી ગ્રેટર દેન એક્સ થાય એટલે કે તમે આ આખા આખા પદને દૂર કરી અને શું લખી શકો આર ક્યુબ લખી શકો તો અહીંયા છેદમાંથી આખું પદ કાઢી અને હું ત્યાં શું લખી નાખું આર અને આરક્યુબ છે એ પોતે પાછા અચળ છે એક વખત તમે નિશ્ચિત કરી લ્યો કે જે આપણી પાસે સોલેનોઇડ છે સોલેનોઇડના કેન્દ્રથી તમારે સો મીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છીએ તો એક વખત સો મીટર નક્કી કરી નાખ્યા તો એ તો ઘડીએ ઘડીએ તમે બદલવાના નથી બરોબર તો એનો મતલબ આર એ અચળ છે તો આર ક્યુબ હોય તો આર ક્યુબય બહાર આવી જાય ને સંકલન પ્રક્રિયાની શું કામ તો કે અચળ પદ છે એને તો આપણે સંકલનની બહાર લઈ લઈએ છીએ તો મ્યુ ઝીરો એન આઈ એ સ્કવેર ના છેદમાં ટુ આટલું તો હતું જ હવે સાથે સાથે આર પણ ગુણાકારમાં આવી ગયા તો બધું જ બહાર નીકળી ગયું તો બિચારું વૈધું કોણ તો કે જીસકા કોઈ નહીં હોતા ઉસકા વન હોતા બરોબર તો અંદર એક તો વધશે તો એકનું એક્સની સાપેક્ષે સંકલન શું થાય તો કે એક્સ પોતે હા કે ના એકનું ચલની સાપેક્ષે સંકલન શું થાય તો કે ચલ પોતે તો કે અહીંયા એક્સની સાપેક્ષે સંકલન એક્સ થાશે પણ હવે મૂકવું પડશે લિમિટ તો આપણે મૂકીએ છીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ યાદ આવતા હે મેથસ બરોબર સંકલન માટે આપણે એવું કરીએ છીએ તો અપર લિમિટ છે એલ તો પહેલાં મૂકવાનું એક્સની જગ્યાએ એલ પછી વચ્ચે ફરજીયાત માઇનસની નિશાની અને પછી લોઅર લિમિટ લોઅર લિમિટ કોણ છે

આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપે લખીએ ચુંબકીય ડાયપોલની ચાક માત્રા છે એના સ્વરૂપમાં આપણે લખી જોઈએ તો સોલેનોઇડ માટે આપણી પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી છે તો કે સ્મોલ એમ જેની સંજ્ઞા છે બરાબર થશે એન આઈ એ જ્યાં એન શું છે તો કે એન છે સોલેનોઇડ પરના કુલ આટાની સંખ્યા હવે સોલેનોઇડ પર એકમ લંબાઈ દીઠ રહેલા આંટા કેટલા છે તો કે સ્મોલ એન કુલ આંટા કેટલા તો કે કેપિટલ એન અને સોલેનોઇડની કુલ લંબાઈ કેટલી તો કે ટુએલ તો આ કેસમાં તમે એન બરાબર શું લખી શકો સ્મોલ એન ઇન ટુ ટુએલ જે થઈ ગઈ કુલ આંટાની સંખ્યા હવે મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ડાયપોલ મુવમેન્ટ જ્યાં ચુંબકીય ડાયપોલ મુવમેન્ટ છે બરાબર છે એન આઈ એ હવે સોલેનોઇડની ત્રિજિયા કેટલી હતી તો કે સોલેનોઇડની હતી સ્મોલ એ તો એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે પાય એ સ્ક્વેર થાય હા પાડો પાય એ સ્ક્વેર થાય ને તો આપણી પાસે એન આઈ એ સૂત્ર છે એમાં એન કુલ આંટાની સંખ્યા એન ઇન્ટુ સ્મોલ સ્મોલ એન ઇન્ટુ ટુએલ પછી પ્રત્યેક આંટામાંથી વહેતો પ્રવાહ આઈ અને સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ જે થશે પાય એ સ્ક્વેર તો હવે આપણી પાસે બધી વસ્તુ હાજર છે જ આ સૂત્રમાં જુઓ તમે એન અને ટુએલ છે તો એને હું ભેગા લખી નાખું પછી આઈ પણ હાજર છે એ સ્ક્વેર પણ છે પણ પાય નથી તો પાય નથી તો આપણે શું કરી શકીએ તો કે આ સૂત્રને પાય વડે ગુણી નાખો અને પાય વડે ભાંગી નાખો આવું તો કરી શકાય ને તો પાય વડે ગુણીને ભાંગી નાખીએ તો જો છેદમાં પાય છે ગુણાકારમાંય પાય છે બાકી બધું એમ નેમ એઝ ઇટ ઇઝ બરોબર તો આ છે કુલ આટાની સંખ્યા વહેતો પ્રવાહ અને આડછેદનું ક્ષેત્રફળ આપણી પાસે મ્યુઝીરો પોઈન્ટ ફોર પાયની કિંમત છે મ્યુ ઝીરો ટુ કિંમત નથી તો હું શું કરી શકું તો કે અંશને અને છેદને બે બે વડે ગુણી નાખું તો ટુ અને ટુ શું થઈ ગયું ફોર પાય થઈ ગયું તો આ થશે મ્યુઝીરોપોન ફોરપાય અને અંશમાં શું વધશે ટુ એમ અને છેદમાં હજી છે આરક્યુ તો જો તમને કોઈ સોલેનોઇડ માટે એની ડાયપોલ મુમેન્ટ આપેલી હોય એટલે કે ચુંબકીય ડાયપોલ મુમેન્ટ આપેલી હોય અને એના કેન્દ્રથી ખૂબ જ દૂર આવેલા અક્ષ પરના કોઈ બિંદુનું અંતર આપેલું હોય તો તમે ડાયરેક્ટ ઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવી શકશો ડાયરેક્ટ તમે શું કરી શકો ત્યાં ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો બરોબર તો અને એ ચુંબકીય ક્ષેત્ર હશે કેમ તો કે આ રીતે દૂર તરફ યાદ છે ને આમ બે ઘટક પડ્યા હતા બરાબર ચુંબકીય ક્ષેત્રના ડીબી પછી આ ખૂણો થીટા હોય તો અહીંયા ડીબી કોસ થીટા હતા ડીબી સાઈન થીટા હતા એવું જ આ તરફ થાય ડીબી સાઈન થીટાવાળા પદ કેન્સલ થઈ ગયા પછી ખાલી ડીબી પેરેલ વહીધા તા બરોબર જે અક્ષને સમાંતર હોય એવા એટલે અક્ષ પરની દિશામાં સોલેનોઇડના લીધે આપણને એમ થાય કે હવે મૂલ્ય તો મળી ગયું બરોબર આ બિંદુએ મૂલ્ય તો મળી ગયું આના પરથી પણ દિશા શું તો કે દિશા હશે આ તરફ બરોબર જે આપણે જે પ્રવાહની દિશા ઉપર આધાર રાખીએ કે પ્રવાહ કેમ વહે છે બરાબર તો પ્રવાહની દિશા પરથી આપણે નક્કી કરવાનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે તો આપણે શું કરતા હતા આપણી આંગળી વાળતા હતા કોની દિશામાં પ્રવાહની દિશામાં આ કેસમાં પ્રવાહની દિશામાં આપણે આંગળી વાળીએ તો તમને ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ ઉપર મળી જશે દૂર તરફ બરોબર અને એનાથી વિરુદ્ધ હોય તો અંદર તરફ એ તો આપણને ખ્યાલ જ છે તો આ આપણને સૂત્ર મળી ગયું ચુંબકીય ક્ષેત્રનું કોના લીધે તો કે એક સોલેનોઈડના લીધે પરિમિત લંબાઈનો સોલેનોઈડ એટલે કે જેમાં આંટાની સંખ્યા નિશ્ચિત હોય એની લંબાઈ પણ નિશ્ચિત હોય જેમાંથી આઈ જેટલો કંઈક પ્રવાહ વહેતો હોય તો આ રીતે આપણને સૂત્ર મળ્યું છે ચુંબકીય ક્ષેત્રનું કોના લીધે તો કે એક સોલેનોઈડના લીધે કે જે સોલેનોઇડમાંથી જેમાં કુલ આંટાની સંખ્યા કેપિટલ એન છે જેમાંથી આઈ જેટલો પ્રવાહ વહે છે અને એની અક્ષ પર ખૂબ જ દૂર આવેલા કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેમ મળે એના માટેનું આપણે આ સૂત્ર જોયું છે બરોબર તો આ વસ્તુ સેમ આપણે શું કીધું તો કે સોલેનોઇડ છે એ ગઝિયાચુંબક તરીકે જ વર્તે છે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરી આપણે જોયું કે સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ગઝિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બે સરખી જ છે તો એનો મતલબ બે આપણે એકબીજાને રિપ્લેસ કરી શકીએ તો જે સૂત્ર આપણે મેળવું એક સોલેનોઇડ માટે એ જ સૂત્ર આપણે લાગુ પાડી શકીએ કોના માટે તો કે ગઝિયા ચુંબક માટે તો આ જ સૂત્ર શું છે તો કે ગઝિયા ચુંબક નું મોટા અંતરે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર છે અક્ષીય એટલે શું તો તો કે કે અક્ષ પર આવેલા કોઈ બિંદુએ એનો મતલબ ધારો આપણી પાસે એક ગઝીયો ચુંબક છે તો આ એની અક્ષ થશે આ પાછા આઈન્સ્ટાઈન થઈને આને અક્ષ નો કહેતા હો મુખ્ય અક્ષ કોઈ દિવસ લંબાઈને છેદે નહીં ટૂંકમાં લંબ ન હોય બરોબર એ લંબાઈને સમાંતર હોય તો અહીંયા આપણને આવો બાર મેગ્નેટ એટલે કે ગજીયો ચુંબક મળ્યો છે તો એની ઉપર ખૂબ જ દૂર બરાબર આ જે ગજીયો ચુંબક છે એના મધ્ય બિંદુથી ખૂબ જ દૂર આર અંતરે આવેલા બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર પરથી મળી શકે કારણ કે આ સૂત્ર આપણને મળ્યું કોના માટે તો કે સોલેનોઇડ માટે અને સોલેનોઇડનો વર્તાવ કોના જેવો છે એકદમ ગજીયા ચુંબક જેવો એટલે આપણે ગજીયા ચુંબક માટે પણ આ જ સૂત્ર લાગુ પાડી શકાશે પડતા હે કે નહીં પડતા હે પડતા હે ને તો બસ આપણે ગજીયા ચુંબક માટે સૂત્ર મેળવવું એટલે આપણે સોલેનોઈડ માટે સૂત્ર મેળવી લીધું એટલે સોલેનોઈડ માટે જે સૂત્ર મળ્યું એ જ આપણે ગજીયા ચુંબક માટે વાપરશું બરોબર તો આમ એકાદ બે સરસ મજાના ઊંડા શ્વાસ લઈ લ્યો પછી આપણે આગળ વધીએ આમ પોઝ કરી લ્યો વિડીયો પાણી બાણી પી લ્યો પછી આપણે પાછા નેક્સ્ટ પ્રશ્ન ઉપર આગળ વધીએ બરોબર તો હવે છે ને તમને યાદ હોય ને તો આપણે વિદ્યુત ક્ષેત્ર માટે કે કુ અપોન આર સ્ક્વેર ધારો કે કોઈ એક વિદ્યુત ભાર હોય એનાથી આર અંતરે કોઈ તમને અહીંયા વિદ્યુત ક્ષેત્ર પૂછે આ પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે તો તમે શું લખો છો કે ક્યુ આર સ્ક્વેર જ્યાં કેની જગ્યાએ તમે વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો લખી શકો તો એ થઈ જશે ક્યુઅપોન ફોર પાય એપ્સિલોન ઝીરો આર સ્ક્વેર હવે ધારો કે તમે એક બાર મેગ્નેટની વાત કરો ચુંબકની અને માની લ્યો કે તમે એને અડધેથી કાપો છો અને તમને મોનોપોલ મળે છે ધારો કે આપણને ખબર જ છે કે બે બીજા નવા ચુંબક મળશે નિર્બળ પણ આપણે ધારી લઈએ કે મોનોપોલ મળે છે અને આ મોનોપોલમાં ધ્રુવની પ્રબળતા બરોબર આ ધ્રુવ છે તમે જુઓ ને તો ઘણા ચુંબક છે ને ધારો કે મેં અહીંયા એક ચુંબક મૂક્યો અને અહીંયા એક દૂર છે ને સોય મૂકી તો આ ચુંબક છે ને આ સોયને આમ ફટ દઈને ખેંચી લેશે પોતાની બાજુ બહુ મોટું ચુંબક છે પ્રબળ ચુંબક છે પણ જો હું એક નાનકડું એવું ચુંબક મૂકું નિર્બળ અને એટલા જ અંતરે સોય રાખું તો એ એની ઉપર બળ તો લગાડશે પણ એની એને ખસેડી શકવા જેટલું બળ હશે નહીં એનો મતલબ આ બળ છે એ આકર્ષી છે પણ નિર્બળ છે તો એ નિર્બળ છે એનું કારણ શું છે તો કે આ ચુંબકનો જે ધ્રુવ છે ને એનું ધ્રુવમાં ઓછું છે અંતર તો બે કેસમાં સરખા જ રાખા આપણે પ્રબળ ચુંબક છે એનાથી એ ધારો કે એક મીટર અંતરે સોય રાખી અને નિર્બળ ચુંબકથી પણ એક મીટર અંતરે સોઈ રાખી તો અંતર તો સરખા છે પણ જે ચુંબકનો આપણે ઉપયોગ કર્યો ને એમાં આ પ્રબળ ચુંબક હતું અને આ નિર્બળ ચુંબક હતું હવે પ્રબળ ચુંબક ને નિર્બળ ચુંબક છે ને એ કેમ ખબર પડે તો કે એ ચુંબકના કોઈ એક ધ્રુવનું ધ્રુવમાન કેટલું છે બરાબર એટલે કે એનું બીજા ઉત્તર ટૂંકમાં ઉત્તર હોય તો દક્ષિણને આકર્ષવાની ક્ષમતા એની કેટલી છે બરાબર એને એનું ધ્રુવમાન કહેવાય તો આ ધ્રુવમાન જેવો શબ્દ આપણે ટેક્સ્ટબુકમાં બહુ ઓછો વપરાય છે ડાયરેક્ટ ડાયપોલ મોમેન્ટ જ આપી દે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ એમાં ધ્રુવમાન પણ બહુ મહત્વનું છે અને એ ધ્રુવમાનને ટેક્સ્ટબુકમાં ક્યુ એમ વડે દર્શાવ્યું છે જેમ વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવતા હતા ને એમ અહીંયા માની લઈએ કે આ ચુંબકનું જે ધ્રુવમાન છે ને આ ચુંબકનું ધ્રુવમાન એ ધ્રુવમાન ક્યુ એમ જેટલું છે હવે આપણે વિદ્યુત ડાયપોલમાં એકને પ્લસ ક્યુ કહેતા હતા એકને માઇનસ ક્યુ કહેતા હતા તો અહીંયા આપણે પ્લસ ક્યુ એમ અને માઇનસ ક્યુ એમ એવું કેવું હોય તો કહી શકાય બરોબર પણ ખરેખર માઇનસ જેવું તો ન હોય પણ આપણે એવું કીધું હતું કે આપણે નોર્થ પોલ ને ઉત્તર ધ્રુવ ને ધન વિદ્યુત ભાર સાથે સરખાવશું એટલે આપણે પ્લસ ક્યુ એમ કહીએ છીએ તો અહીંયા તમે સેમ સૂત્ર જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેનું સૂત્ર જોયું હતું ને એ પ્રમાણે તમે સેમ સૂત્ર લખી શકો ચુંબકીય ક્ષેત્ર માટે જે થાશે ઓલામાં તું ને કે એટલે કે વન પોઈન્ટ ફોર પાય એપ્સીલોન ઝીરો એની જગ્યાએ અહીંયા અચળાંક થશે મ્યુ ઝીરો ઓપોન ફોર ફાય જે આપણે સ્ટાન્ડર્ડ લખીએ છીએ બરાબર હવે ગુણાકારમાં વિદ્યુત ભારની જગ્યાએ આપણે શું લખીએ છીએ સ્મોલ એમ જ્યાં સ્મોલ એમ શું છે તો કે સ્મોલ એમ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોની તો કે જે તે ગજિયા ચુંબકની બરાબર અને જો તમે મોનોપોલની વાત કરતા હોય તો એ થશે કુલ એની ટુ વેલ અને એનું ધ્રુવમાન થશે ક્યુ એમ પણ તકલીફ શું છે તો કે અત્યાર સુધી મેં તમને કીધું એમ કે મોનોપોલ મેળવવો શક્ય બનનો નથી તો હવે મોનોપોલ હોય જ નહીં તો તમે મોનોપોલ છે એવું ધારીને ગણતરી કેમ કરી શકો ના કરી શકાય ને એટલે એ પદ્ધતિ આખી ખોટી પડશે એટલે આપણે જેમ વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર લખતા હતા ને એવું ડાયરેક્ટ આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખી શકશું નહીં બરાબર અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લખી શકાય એની આપણે હમણાં ચર્ચા કરી બરોબર કે અક્ષ પરના કોઈ બિંદુએ તમે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો પછી રેખા માટે પણ આવશે કારણ કે ગજીયો ચુંબક છે એ એક ચુંબકીય મોનોપોલ જ છે ને વિદ્યુત ડાયપોલ એટલે શું સોરી ચુંબકીય ડાયપોલ જ છે ને ગજીયો ચુંબક એટલે મોનોપોલ તો શક્ય જ નથી વિદ્યુતીય ડાયપોલ એટલે શું તો કે સમાન ધન અને ઋણ વિદ્યુત ભારો એકબીજાથી નિશ્ચિત અંતરે હોય તો એની આપણે અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર મેળવું ટુ કેપી ગઝિયા ચુંબક માટે ગયો ચુંબક શું છે પોતે એક ચુંબકીય ડાયપોલ જ છે એને બે ધ્રુવ છે વિરુદ્ધ પ્રકારના છે એકબીજાથી નિશ્ચિત અંતરે રહેલા છે તો એના માટે પણ તમને કંઈક ચુંબકીય ક્ષેત્રના સૂત્ર મળશે વિદ્યુત ક્ષેત્ર મળતું આમાં ચુંબકીય ક્ષેત્ર મળશે જ ફેર તો આપણે મોનોપોલ છે એ વસ્તુ નહીં કરી શકીએ એનું કારણ છે કે મોનોપોલ શક્ય નથી એટલા માટે થઈને આપણે મોનોપોલના સૂત્ર મોનોપોલ માટે એ વસ્તુ નહીં કરી શકીએ તો હવે જેમ તમને યાદ હોય તો આપણે એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલને મૂક્યો તો અને એ ડાયપોલ ઉપર કેટલું ટોર્ક લાગે જો એને તમે થીટા ખૂણે રાખો તો એની ઉપર કેટલું ટોર્ક લાગે બરાબર પી ક્રોસ ઈ આવું કંઈક ટોર્ક લાગતું તું યાદ હોય તો ચેપ્ટર નંબર વનમાં ઈસવીસન પૂર્વે પછી એ અમુક ખૂણો બનાવીને વિદ્યુત ક્ષેત્ર સાથે જો રહેલું હોય વિદ્યુત ડાયપોલ તો એમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે એની પણ આપણે ચર્ચા કરી હતી માઇનસ પી ડોટ ઈ યાદ છે માઇનસ પી ઈ કોસ્થિટા તો આ બધી વસ્તુ જે આપણે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ઊર્જાની વાત કરી હતી જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે એમાં સંગ્રહ પામે એની ઉપર જે ટોર્ક લાગે આ બધી વાત જે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે કરી હતી ને સેમ આપણે વાત કરશું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ડાયપોલ મુમેન્ટ માટે ચુંબકીય ડાયપોલ મુમેન્ટ એટલે શું તો કે ચુંબકીય સોયની ડાયપોલ મુમેન્ટ ચુંબક છે મોનોપોલ શક્ય નથી ડાયપોલ એટલે હંમેશા બે ધ્રુવ હશે જે એક ઉત્તર અને એક દક્ષિણ તો આપણે એને કહીએ છીએ ડાયપોલ જેને આપણે સાદી ભાષામાં ચુંબકીય સોય કહીએ છીએ તો ધારો કે તમે એક ચુંબકીય સોયને એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે બનાવતી અવસ્થામાં રાખો છો બરોબર તો અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય મૂકતા તેના પર કેટલું ટોર્ક લાગશે આપણે એની ચર્ચા કરવાની છે બરોબર તો એના ઉપર જે ટોર્ક લાગશે અહીંયા આપણે એવું કીધું કે હવે આ પ્રક્રિયા કરવાની જરૂર શું તો કે ધારો કે આપણને એવું કહેવામાં આવે કે આપણે કોઈ નિશ્ચિત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવું છે બરોબર તો આ નિશ્ચિત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવા માટે આપણે શું કરીએ તો કે ઈ ચુંબકીય ક્ષેત્રમાં એક સોયને મૂકીએ અને એને દોલન કરાવીએ તો અહીંયા આ ચુંબકીય સોય જે આપણે મૂકી છે ને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય માત્રા એ કેટલી છે તો કે સ્મોલ એમ છે પછી એની જળત્વની ચાક માત્રા કેટલી છે તો કે આઈ છે યાદ હોય તો ઈસવીસન પૂર્વે ધોરણ અગિયાર ચેપ્ટર નંબર સાત ચાક ગતિ એમાં આવ્યું હતું કાંઈક જડત્વની ચાક માત્રા યાદ આવતા હે જડત્વની ચાક માત્રા આય સળિયા માટે ગોળા માટે તકતી માટે યાદ છે રિંગ માટે એમઆર સ્ક્વેર એમઆર આર સ્ક્વેર બાય ટુ ઓક્ષ પર મુખ્ય અક્ષની સાપેક્ષે ચાક ગતિ કરતી હોય તો તકતી બધું આપણે બહુ ટૂંકમાં ઈસવીસન પૂર્વે બહુ આમ ગહન અધ્યયન કર્યું હતું એનું યાદ હોય તો બરોબર તો આપણે બહુ એવું પાછું ગહન અધ્યયન નથી કરવાનું ખાલી આપણે એનો ઉપયોગ કરવાનો છે એ જે સૂત્ર આપણે ભણ્યાતા ને એનું બરોબર તો અહીંયા આ એમ જેટલી ચુંબકીય ડાયપોલ મુમેન્ટ ધરાવતી સોયને જો તમે એક બાહ્ય ચુંબકીય સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં બરોબર સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે અને સરખા અંતર પર છે તો એવા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે થીટા કોણ બનાવતી દિશાએ મૂકી દો તો એની ઉપર ટોર્ક કેટલું લાગશે તો કે એની ઉપર ટોર્ક લાગશે એમ ક્રોસ બી જેમ વિદ્યુત ડાયપોલમાં પી ક્રોસ ઈ હતું એમ અહીંયા આવશે એમ ક્રોસ બી બરોબર તો અહીંયા આપણે એમ ક્રોસ બી ને એમ બી સાઈન થીટા લખી શકીએ સોરી તો અહીંયા આપણે ક્રોસ શું લખી શકીએ તો કે લખી શકાય હવે આ ટોર્ક શું છે તો કે પુનઃસ્થાપક ટોર્ક છે હંમેશા સોય કઈ રીતે રહેવાનો પ્રયત્ન કરશે તો કે આ ચુંબકીય સોય છે ને એ હંમેશા આ જ રીતે રહેવાનો પ્રયત્ન કરશે બરોબર જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે ને એ જ દિશામાં તો તમારે જોઈ ને ખૂણે લઈ જાવી હોય તો તમારે બાહ્ય બળ દ્વારા કાર્ય કરવું પડે ચેપ્ટર નંબર બે યાદ આવે છે આ આખી ચર્ચા ચર્ચામાં છે ને આપણે ચેપ્ટર નંબર બે માં કરી હતી એટલે પ્લસ માઇનસ સંજ્ઞાની છે ને તમારે રેફરન્સ જોતો હોય ને તો તમે ત્યાંથી પણ લઈ શકો પણ અહીંયા હું ખાલી એટલું કહું છું કે અહીંયા આ ટોર્ક છે એ પુનઃસ્થાપક છે એટલા માટે થઈને તેની દિશા બાહ્ય બળથી વિરુદ્ધ હશે એટલે એ ટોર્ક જે બાહ્ય ટોર્ક છે એના જેટલું જ હશે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે અને વિરુદ્ધ દિશામાં હશે એટલે આપણે સંજ્ઞા માઇનસ મૂકવી પડે બરાબર તો અહીંયા આ ટોર્કને હું લખું છું માઇનસ એમ બી સાઈન આની વધારે તમારે ડિટેલમાં માઇનસ સંજ્ઞાની કે વિરુદ્ધ દિશાની આપણે વાત કરવી હોય તો તમે ચેપ્ટર નંબર બેમાં જે આપણે બાહ્ય સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા એમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે એના સૂત્રની આપણે તારવણી કરી હતી માઇનસ પી ડોટ ઈ વાળી બરાબર માઇનસ પી કોસ્થિટા એમાં તમે જોઈ શકો છો એમાં મેં ડિટેલમાં સમજાવેલું છે હવે ઈસવીસન પૂર્વે ચેપ્ટર નંબર સાત ધોરણ અગિયાર એમાં આપણે ટોર્કનું એક સૂત્ર જોયું હતું ટોર્ક બરાબર આઈ આલ્ફા બરાબર આને આપણે કહેતા હતા એફ બરાબર એમ એ જેવું રેખીય ગતિમાં હોય હોય ગતિમાં રેખીય પ્રવેગ હોય ચાક ગતિમાં કોણીય પ્રવેગ હોય બરોબર પછી રેખીય ગતિમાં બળ હોય કોણીય ગતિમાં એટલે કે ચાક ગતિમાં ટોર્ક હોય યાદ આવે છે બે સૂત્ર સરખા થાય એકદમ હવે આપણી પાસે છે કોણીય સ્થાનાંતર થીટા એનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને મળે કોણીય વેગ કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે કે તમને મળે કોણીય પ્રવેગ એનો મતલબ તમે કોણીય સ્થાનાંતરનું બે વખત વિકલન કરો તો તમને મળશે કોણીય પ્રવેગ અને બે વખત વિકલનને આપણે ડી સ્ક્વેર થીટા બાય ડી ટી સ્ક્વેર લખીએ છીએ તો અહીંયા આપણી પાસે આલ્ફાનું સૂત્ર મળ્યું ડી સ્કવેર થીટા બાય ડીટી સ્ક્વેર અને ટોર્કનું સૂત્ર શું છે આઈ આલ્ફા તો આલ્ફાની જગ્યાએ તમે શું લખી શકો તો કે ડી સ્કવેર થીટા બાય ડી ટી સ્ક્વેર એના ગુણાકારમાં આઈ લખશો એટલે આલ્ફા થશે ટોર્ક તો એનો મતલબ તમને ટોર્કનું એક સૂત્ર અહીંયાથી મળ્યું અને બીજું સૂત્ર તમને આ મળ્યું છે બરોબર ટોર્ક બરાબર આ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા બાય ડી ટી સ્ક્વેર હવે છે તો બે ટોર્ક જ તો આપણે આ બે ટોર્કને સરખાવી દઈએ બરાબર તો એક થશે આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા બાય ડી ટી અને બીજું ટોર્ક થશે માઇનસ એમ બી સાઈન થીટા થશે કે નહીં તો હવે આ કેસમાં જો ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર આમ હોય અને જ્યાં એમ છે એ આ તરફ હોય એટલે કે થીટા ખૂબ જ નાનો હોય બરાબર એમ અને બી વચ્ચેનો થીટા ખૂબ જ નાનો હોય તો તમે સાઈન થીટા બરાબર ટેન થીટા બરાબર થીટા લખી શકો આ પણ શું કમે એ આપણે ઈસવીસન પૂર્વે ચર્ચા કરી હતી કે થીટા ખૂબ જ સૂક્ષ્મ હોય તો તમે સાઈન થીટા બરાબર થીટા લખી શકો ટેન થીટા બરાબર પણ થીટા લખી શકો જ્યાં થીટા માત્ર અને માત્ર અને ફક્ત રેડિયનમાં જ હોવો જોઈએ યાદ છે નોંધ કરાવીને લખું લખાયું તું આ બરાબર અને એવું કીધું હતું કે હવેથી આપણે કોઈ દિવસ આની સાબિતી નહીં આપીએ ડાયરેક કહી દેસુ સાઇન થીટા બરાબર ટેન થી ખૂબ જ સૂક્ષ્મ છે એટલા માટે એટલે નોંધ કરીને ઉપર લખી નાખવું હોય તો એ પાછું લખી નાખવું આ વસ્તુ બરાબર જ્યાં થીટા માત્ર રેડિયનમાં હોવો જોઈએ તો અહીંયા સાઈન થીટાની જગ્યાએ તમે થીટા લખી નાખો તો એ થઈ જશે માઇનસ એમ બી હવે આઈને સામેની તરફ છેદમાં જવા દઈએ તો ડી સ્કવેર બાય ડી બરાબર થશે માઇનસ હવે ડી સ્કવેર તો શું છે તો કે આલ્ફા છે તો અહીંયા હું પાછું આલ્ફા લખી નાખું તો એ થઈ જશે આલ્સ એમ બી હવે પાછું ધોરણ અગિયાર ચેપ્ટર નંબર તેર દોલનો યાદ આવતા હે તમારી પાસે પ્રવેગનું મહત્તમ પ્રવેગ નું કંઈક સૂત્ર હતું ઓમેગા સ્ક્વેર ઇનટુ કંપ વિસ્તાર બરાબર આવું કંઈક સૂત્ર હતું એમાંથી એ બરાબર શું થાશે તો કે ઓમેગા સ્ક્વેર કંપ વિસ્તાર એટલે શું તો કે એના જે મધ્ય બિંદુ હશે એ મધ્ય બિંદુથી એનું અંતર એક્સ એટલે કે તમે કંપ વિસ્તાર છે એ તો મહત્તમ અંતર છે કોઈ પણ અંતર માટે ખાલી એક્સ લખી શકો તો એ બરાબર શું થાશે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ આ વાત થઈ ગઈ કોણીય રેખીય પ્રવેગની કોણીય પ્રવેગ મેળવવો હોય તો એની જગ્યા આવી જશે આલ્ફા રેખીય પ્રવેગની જગ્યા કોણીય પ્રવેગ અને રેખીય સ્થાનાંતરની જગ્યા આવી જશે કોણીય સ્થાનાંતર થીટા બરાબર બાકી એઝ ઇટ ઇઝ એટલે તમે આલ્ફા બરાબર શું લખી શકો ઓમેગા સ્ક્વેર ઇન્ટુ થીટા અને અહીંયા આપણી પાસે આના જેવું જ કંઈક સૂત્ર છે જેથી આપણે શું કરીએ આલ્ફા બરાબર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ થીટાને આ સૂત્ર સાથે સરખાવી દઈએ તો ઓમેગા સ્કવેર ની જગ્યા શું છે mb બી અપોન આઈ છે કે નહીં હવે ઓમેગા બરાબર શું થશે તો કે ટુ પાય એફ અથવા ટુ પાય અપોન ટી અને એનો સ્કવેર એટલે કે ફોર પાય સ્કવેર ના છેદમાં ટી બરાબર શું થશે એમ અપોન આઈ તો ટી સ્ક્વેર બરાબર થશે ફોર પાય સ્કવેર આઈઅપોન અને હવે વર્ગમૂળ કરી નાખીએ ટીનું તો સામેની તરફ થશે ફોર પાય વર્ગમૂળ ટુ પાય અને mb બી અપોન આઈ એનું વ્યસ્ત થઈ જશે i એમ બી એનું પણ થશે વર્ગમૂળ તો આ સૂત્ર છે ને તમને એક સાદા લોલકના આવર્તકાળ માટે જે આવર્તકાળનું સૂત્ર મળ્યું ને √l/g એલ અપોન જી બરોબર એના જેવું જ સૂત્ર મળશે અહીંયા તમને બરોબર પણ થોડુંક જુદું છે તો આ કેસમાં ટી બરાબર થશે ટુ પાય અંડર રૂટ આઈઅપોન એમ થશે કે નહીં બરોબર તો આ શું છે તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે જો એક સોયને મૂકશો તો એ સોય શું કરશે તો કે કરશે અને ઈ દોલનનો આવર્તકાળ કેટલો હશે તો કે ટી બરાબર ટુ પાઈ અંડર રૂટ આઈ અપોન એમ બી બરોબર તો જેમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે જો અહીંયા આ સૂત્રનો મતલબ શું છે ટી બરાબર ટુ પાય અંડર રૂટ

એમાં સોય કેટલી ઝડપથી દોલન કરે છે ને એના ઉપરથી ખબર પડી જશે કે એ ચુંબકીય ક્ષેત્ર કેટલું પ્રબળ છે અને આપણે એક નિશ્ચિત સમયગાળાનો જે દોલનકાળ હોય આવર્તકાળ એ મુજબ તમે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ નક્કી કરી શકો કે આ ચુંબકીય ક્ષેત્ર કેટલું પ્રબળ છે જો સોય છે એ આટલા ટાઈમમાં એક દોલન પૂરું કરે છે તો કારણ કે જે સોય છે એની ડાયપોલ મુમેન્ટ ફિક્સ હશે સોયની જે જડત્વની ચાક માત્રા છે એ ફિક્સ હશે ચુંબકીય ચાકમાત્રા ફિક્સ હશે ખાલી એક વિદ્યુત ક્ષેત્ર અને સમય ઉપરથી ઉપરથી એટલે કે કે આવર્તકાળ તમને ચુંબકીય ક્ષેત્રનો ખ્યાલ આવી જશે આ ચુંબકીય ક્ષેત્ર બી અને કઈ રીતે એકબીજા સાથે સંબંધ ધરાવે છે હવે જો કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સોય ચુંબકીય સોય કોણ બનાવીને રહેલી હોય થોડીક ખતરનાક આકૃતિ થઈ ગઈ બરોબર હવે જો આ રીતે કોઈ સોય થીટા કોણ બનાવીને રહેલી હોય તો એમાં કેટલી ઊર્જા સંગ્રહ પામેલી હશે બરોબર તમને યાદ હોય તો વિદ્યુત ડાયપોલમાં આવું જ કંઈક સૂત્ર મળ્યું હતું માઇનસ પી ડોટ ઈ માઇનસ પીઈ કોસ થીટા તો બસ એવું સેમ ટુ સેમ જ તમને સૂત્ર મળશે તો એ જોઈ લઈએ તો અહીંયા આપણી પાસે ચુંબકીય સ્થિતિ ઉર્જા એના માટેનું આપણી પાસે સૂત્ર છે બરોબર આપણી પાસે ઉર્જા બરાબર સંકલનમાં આવું લખતા યાદ છે છે બરાબર કાર્ય તો તો અહીંયા ગતિ સ્થાન લેશે ટોર્ક અને રેખીય સ્થાનાંતરનું સ્થાન લેશે કોણીય સ્થાનાંતર એટલે ટોર્ક અને ડી થી થશે હવે ટોર્કનું સૂત્ર આપણને શું મળ્યું એમ બી સાઈન થીટા જેનું થીટાની સાપેક્ષ આપણે સંકલન કરશું હવે એમ અને બી તો અચળ છે તો સંકલનની બહાર નીકળી જાય સાઈન થી સાપેક્ષે સંકલન શું થાય માઇનસ કરાવીને લખાયું યાદ હોય તો આપણે સંકલન અને વિકલન બે માટે કીધું હતું તો કે ડી બાય ડીથીટા સંકલન કરશો કોનું સાઈન થીટાનું તો ઈ કેટલું થશે કોટા સોરી વિકલન કરશો સાઈન થીટાનું તો એ cos કોથીટા પણ સંકલન કરશો સાઇન થીટાનું તો એ થશે માઇનસ કોથીટા આપણે યાદ રાખવાનું છે બરાબર મેથસ છે એક્સેપ્ટ જ કરવાનું છે વિકલન સાઈન કરશો તો એ થશે કોસ્િટા અને સંકલન કરશો સાઈન તો એ થાશે માઇનસ કોશથીટા તો અહીંયા જો માઇનસ કોશથીટા થઈ છે એટલે આ થાશે માઇનસ એમ બી જેને તમે માઇનસ એમ ડોટ બી પણ લખી શકો છો તો આ રીતે આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર કઈ સ્થિતિ ઉર્જા ઉર્જા એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો એક ચુંબકીય સોયને તમે મૂકશો તો એમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા કેટલી થાશે ઈ તમે ચુંબકીય સ્થિતિ ઉર્જા કેટલી થાશે એ તમે માઇનસ એમ ડોટ બી સૂત્ર ઉપરથી મેળવી શકો છો બરોબર તો આ રીતે આપણને માઇનસ પી ડોટ ઈ જેવું સૂત્ર મળ્યું છે બરોબર હવે આ કેસમાં છે તો જો ખૂણો હોય એટલે કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય અને આ રીતે તમે સોયને ગોઠવો આ સોય છે એ આ રીતે છે ચુંબકીય સોય અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે બરોબર તો બે વચ્ચેનો ખૂણો નેવું હોય અને કોષ નેવું કેટલું થાય ઝીરો તો એનો મતલબ ત્યારે સંગ્રહિત ચુંબકીય સ્થિતિ પછી જો તમે ખૂણો ઝીરો રાખો તો કોષ ઝીરો એક થાય તો માઇનસ એમ બી જવાબ આવે તો ત્યારે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા હશે કારણ કે માઇનસ ઋણ છે એ માઇનસ એમ બી એટલે કે ઓછામાં ઓછો જવાબ તમને ત્યારે મળશે માઇનસ એમ બી અને જ્યારે એકસો એસી ડિગ્રી હશે ત્યારે તમને મળશે માઇનસ માઇનસ પ્લસ કારણ કે કોષ એકસો એસી માઇનસ એક થાય માઇનસ એમ બી માઇનસ એક એટલે કે પ્લસ એમ થશે એટલે મહત્તમ સ્થિતિ ઉર્જા તમને ત્યારે મળશે જ્યારે એ ચુંબકીય ક્ષેત્ર સાથે પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય કોણ તો કે ચુંબકીય સોય તો આ રીતે તમે એમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનો જવાબ મેળવી શકો જુદા જુદા કિસ્સાઓ માટે બરોબર જ્યારે લંબ હશે ત્યારે જવાબ ઝીરો આવશે જે આપણે ધારણા પણ કરી હતી ચેપ્ટર નંબર બેમાં આપણે આવી કંઈક ધારણા કરી હતી કે ધારો કે વિદ્યુત ડાયપોલની આ અવસ્થા માટેની સ્થિતિ ઉર્જા ઝીરો થાય છે અને પછી પાછળથી આપણે એ વસ્તુ સાબિત પણ કરી હતી તો એ જ રીતે અહીંયા પણ ખબર પડી જશે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ સોય ગોઠવાશે તો એ હંમેશા એની સ્થિતિ ઉર્જા ઝીરો હશે બરોબર ટપા પડતા હે તો આજે આપણે વાત કરી સૌથી પહેલાં તો એક સોલેનોઇડના લીધે સોલેનોઇડની અક્ષ પર ખૂબ જ દૂર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે એની પછી એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો તમે એક વિદ્યુત ડાયપોલને સોરી ચુંબકીય ડાયપોલને એટલે કે ચુંબકીય સોયને મૂકશો તો એની ઉપર કેટલું ટોર્ક લાગશે એની વાત કરી આપણે પછી દોલન કરશે તો કેટલા આવર્તકાળથી દોલન કરશે એની વાત કરી અને પછી એમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે ચુંબકીય સ્થિતિ ઉર્જા તો એ કેટલી સંગ્રહ પામશે એના સૂત્રની પણ આપણે છેલ્લે ચર્ચા કરી બરોબર તો આજના દિવસમાં આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિકની વાત કરશું બરોબર તો આ જે કંઈ પણ સૂત્ર મેં આજે તારવણી કરાવી એ પ્રમાણે તમારે લખી અને મને હોમવર્કમાં મોકલવાનું છે બરાબર લીથા પ્રમાણે લખવાનું છે એટલે કે જે કાંઈ પણ ડિસ્ક્રિપ્શન આવે લખાણ આવે એ બધું તમારે લીથા પ્રમાણે લખવાનું છે અને જે સાબિતી લખી છે મેથેમેટિકલ સ્ટેપ એ બધાય તમારે મેં જે રીતે લખાવ્યા છે વચ્ચે ક્યાંક ક્યાં ક્યાંક એક બે સ્ટેપ મેં ઉમેર્યા હશે તો એ બધા જ ઉમેરી અને પછી તમારે હોમવર્ક કરવાનું છે અને મને સેન્ડ કરવાનું છે કોઈપણ ડાઉટ હોય તો તમે મને ગમે ત્યારે કોલ અથવા મેસેજ કરી શકો છો અને હોમવર્ક જે કંઈ પણ તમે કરો એ વ્યવસ્થિત લખીને પ્રોપર વચાય એવું તમારા નામ ઉપર લખતા જાઓ એક એક પેજ ઉપર બેચ લખતા જાઓ એ રીતે લખી અને મને સેન્ડ કરો બરાબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં કાલની ટેસ્ટ માટે ઓલ ધ બેસ્ટ પ્રિપેરેશન કરતા રહ્યો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ ઓલ ધ બેસ્ટ Thank you.